ત્યાં એ છોકરો આવ્યો એટલે પપ્પાએ એટલું જ કીધું કે બેટા આટલું બધું મોડું ટાઈમસર તો ઘરે આવી જવું છે. અને છોકરો મારી સામે એકદમ ગરમ થયો કે પપ્પા શું તમે મારું મગજ ખાવો છો, હું નાનો દીકરો છું અજે તમે મારી પાછળ પડ્યા. ઓકે નાનો દીકરો આ ભાઈ હું બેઠેલો ઘરે એટલે બાપ નેમ થયું કે કોઈ બાપ નથી કરે એટલે બાપ ચૂપ રહ્યા એટલે અંદર જતો રહ્યો. પણ એની મમ્મી એક જ વાક્ય બોલી કે બેટા જે દિવસ તું પપ્પા બનીશ ને તે દીકરો. બાપા તો ન બોલ્યા, છોકરો તાળ્યું ગયો, પણ એની મમ્મી એટલું કહે છે કે બેટા જે દિવસ તું પપ્પા બનીશ ને તારો છોકરો લાગી ગયો તે દીકરો આજે કેમ તમે. સંવેદનાઓની વાત જ્યારે આવે તો ખરેખર જ્યાં સુધી માણસનું જીવન કેળવાય નહીં. શિક્ષણ એકલું પર્યાપ્ત નથી, કેળવણી કેળવણી શબ્દ જ અમે ભૂલતા જઈએ છીએ ધીમે ધીમે. અમારો ઉદ્દેશ ભૂલતો જાય. મોટી સંખ્યા અમારી દીકરીઓની છે, અમારી કથાઓમાં એ મોટી સંખ્યા બહેનોની જ હોય છે. આ બહેનોને હોનારું પહેરવા મળે તો બહુ ગમે કે નહીં, સાચું બોલ. પણ પહેરવાની ખરેખરી મજા ત્યારે આવે કે જયારે ચાર જણા પૂછે ક્યાં ગડે ક્યારે ગડે, અને જો કોઈ જોવે જ નહીં પૂછે જ નહીં તો મજામાં. પણ તમને સોનાનો એમને ખાલી ગઠ્ઠો લઈને કોઈ આપી દે તમારા માતા પિતા કે લે બેટા પહેર, તો પહેરીને નીકળશો ખરા બજારમાં. અને નીકળતો કેવા લાગો, સારા લાગશો નહીં, ગઠ્ઠો નહીં, એનું ઘરેણું છું, મસ્ત ડિઝાઇન ભરું છું. કિંમત સોનાની મળશે, જેથી વેચવા જશો ને તો ડિઝાઇનની કિંમત હોનીઓ નહીં આપે. પણ બહાર જયારે નીકળશો ત્યારે ડિઝાઇનની જ કિંમત થશે. કેવા સરસ કઢા, કેવી કડા પ્રયોગ થઈ છે તમારા, કેવી ડિઝાઇન બની છે તમારી, કેવા અંતર અને બહારથી તમે મીઠડા છો, આકર્ષક છો, એ ઘડામણ નામ કેળવણ. માં એ સૌથી પહેલી અમારી ગુરુ છે. માં આપણને બોલતા ચાલતા બેસતા ઉઠતા નહાતા ધોતા ધોતા બધું તમને શીખવાડ્યું છે, ત્યારે મેં માણસ બને છે. લગભગ 10-11 વર્ષ છોકરો માના ખોળે રમતો આરોડતો હોય એટલે પાયો ઘડનાર માં હોય, અને જેની માં બહુ ડાઈ હોય એનો છોકરો દુનિયામાં કોઈ દિવસ માવતરનું નામ ખરાબ ના થાય. વ્યાસી મહાભારતમાં બોલ્યા છે, દુશ્શીલો માતૃદોષ અને પિતૃદોષ હોય ને મૂર્ખતા, બાળક જો દુરાચારી હોય તો 100% એની માં ખોટી હતી, એનો માનો વાત છે. અને જ છોકરો મૂર્ખ હોય તો એના બાપનો વાત છે, એનો બાપ દોષી છે. માથી જે બાકી રહે એ પછી બાપ આપણા ગુરુ છે, એ કસર પૂરી કરે. માં મમતાને લીધે દીકરાને બહુ પોતાનાથી દૂર ન મોકલી શકે, પણ એ બાપ હિંમત કરે કે વાતચીત કરે, જ્યાં પણ સારો શિક્ષણ મળે જ્યાંથી છોકરાની પ્રગતિ થતી હોય પછી બાપ એનો આયોજન. બાપને થાય કે મારાથી સવાયું ન થાય તો કંઈ નથી, પણ મારાથી ઓછો તો ન રહે નહીં. બાપ વિચારે કે મારાથી મારું દીકરો આગળ નહીં, એ ભાવના બાપ પાસે જ હશે, બીજા પાસે નહીં હોય. પણ મા બાપ ગણે એમાંથી મનુષ્ય પૂરો તૈયાર થતો નથી. ત્યાં સુધી આચાર્ય યોગો નહીં આવે, શિક્ષકો નહીં આવે. આ બીજો જન્મ આપે છે આચાર્ય. શિક્ષિત થયા પછી અમારા વેદો વ્યક્તિને દ્વિજ કહે છે, દ્વિજ એટલે બીજો જન્મ થયો. શરીરનો જન્મ માવતરે દીધું, તમારી પ્રતિભાનો જન્મ તમને તમારો આચાર્ય તમારો શિક્ષક આપે છે. તમારામાં શું છે, તમારો પરિચય સમાજ, તમારી આવડતથી, તમારી કળા, તમારી વિદ્યા એમાંથી ઓળખ છે ને, તમારી પ્રતિભાથી. પણ
પ્રતિભાનું નિર્માણ એનો ઘડતર આચાર્યો કરે છે, એટલે શિક્ષકો કરે છે. અમારા દેશમાં શિક્ષકને ગુરુ કહેવામાં આવે અને પ્રણામ કરવાનું. હમણાં સાહેબ વાત કરી કે મને પગે લાગવાનું મન થયું કે હું સાહેબને મળતાની સાથે. ખરેખર જો ગુરુ શિષ્યનો ભાવ હોય ને તો જીવનમાં ગમે ત્યારે ગુરુ શિષ્ય એકબીજાને મળશે તો શિષ્ય વંદન કરશે. એક જમાનો હતો કે ગુરુઓ શાળામાં પ્રવેશ કરે તો બાળકો આમાં શાંત થઈ જાય. પ્રિન્સિપલ આવતા હોય, યુનિવર્સિટીના ચાન્સલર આવતા હોય, એકદમ સોપો પડી જાય, ખબર પડી જાય ગુરુ આવ્યા. હવે રાણપાણો કેલા શાંત રહો તોય કેટલો ફેર પડે. ખરેખર અમે જો કડવાઈ હોય તો સાહેબને એક શબ્દ જે બોલવું પડ્યું કે મેનો વાતો ને સાંભળ, ત્યાં આંગળી ચીંધાઈ ગઈ. અમારામાં એટલી ખોટ થઈ ગઈ. જ્યારે અમારા ગુરુજનો સામે હોય અને જેમનાથી અમને અમારા જીવનનું બોધ લેવું હોય, અનુભવ લેવું હોય, અને ખજાનો લૂંટવો હોય, તે વખતે અમારી બીજે ભરતી ફરતી હોય તો અમે એ મહાપુરુષનો અનાદર કરીએ છીએ. અમે ઘણું બધું મેળવવાનું ગુમાવી દીધું. મહાભારતમાં એકલવ્યની વાર્તા છે. ભીષ્મ પિતામહ એટલા હોશિયાર, દ્રોણાચાર્યને જે બાંધી દીધું હતું કે અમારી રાજકુમારોની પાઠશાળામાં બીજાને ભરતી નહીં કરી શકું, અને જ્યાં સુધી અમારા રાજકુમારોનું શિક્ષણ પૂરું નહીં થાય ત્યાં સુધી તમે કોઈને અંદર કે બહાર ભણાવી શકશો નહીં. ડાયા માણસ. આપણા છોકરાઓનું શિક્ષણ જોઈએ, નબળું પડવું જોઈએ, પણ એકલવ્યને ભણવાની બહુ ઈચ્છા થઈ. આઈને નિવેદન કરે છે ગુરુદેવ, મને પણ આ શસ્ત્ર વિદ્યા શીખવાનું મને બહુ ઈચ્છા છે. એમને લાચારી વ્યક્ત કરી, બેટા સંભવ નથી, આ છોકરાઓનું ભણતર પૂરું થાય પછી. તો કે ત્યાં મારી ભણવાની ઉંમર જતી રહે. પણ એકલવ્યને થયું કે આ મારા ગુરુ, હું તો એમની પાસે શીખીશ, મારે શીખવું છે. અને એમને માટીની મૂર્તિ બનાવી. ભારતવાદને ખબર છે, જીવતો ગુરુ એટલો સરસ ન શીખવાડી શક્યો જેટલું સરસ માટીનો ગુરુ શીખવાડી શક્યો. આ સંવેદના, આનું નામ શ્રદ્ધા, આનું નામ ભાવના. આ સંવેદના હું પરિચય આપું છું. આ માત્ર વાર્તા નથી, આ બનેલી ઘટના છે, અને કોઈ કાલ્પનિક સમજતા આ ઐતિહાસિક ઘટના છે. એને સ્પષ્ટતા કરવા માંગુ છું. પાંડવો જયારે વનમાં ફરવા નીકળે એની સાથે કૂતરું, પેલા ભીલને વિચિત્ર બેસમાં જઈને કૂતરું ભસે છે. એકલવ્યને કૂતરાને મારવું નથી, ઈજા નથી પહોંચાડી, પણ હેરાન કરે છે, બસ બસ કરે છે, મોઢું બંધ કરું છું. એના ભાથામાં 8-10 તીર હતા, બધા એક સાથે લઈ અને પણજ ખેંચી મારે. એક સાથે 10 તીર મોઢા માગે એટલે મોઢું બંધ થઈ ગયું. કૂતરું ભસતું બંધ થઈ ગયું, કૂતરાને ઈજા ન થઈ, પણ વાણો નો આખો જથ્થો મોઢા ભરી ગયો.